हरिओम। आज आप स्टैंडर्ड सिक्स में इंग्लिश वन चेप्टर वन टू और थ्री नो अभ्यास कर लीधो है। जो चेप्टर थ्री है एमां जे एक्टिविटी टेन है ये पोयम है, काव्य सांभळो और गाओ गाय सांभळो। ये पोयम है तमारे बाकी करवाने छे के जेथे त्यारे एग्जाम में के वर्कशीट में पूछाय तो तमने वांधो ना आवे। जो एवं कशु नहीं, वी शेर ओल लर्न, वी शेर ओल लर्न, वी शेर ओल लर्न सब देखा। अमे लोग अमे शीखीशू, लर्न एटले शीखू और शेर नो उपयोग थे भविष्य में। अमे शीखीशू, अमे कोई दिवस सब देख कोई कोक दिवस कोई दिवस अमे कोक दिवस शीखीशू। ओ डीप इन माय हार्ट, खरा हृदय की आई डू बिलीव, एटले के शू थाय के हूँ विश्वास करूँ छू। डीप इन माय हार्ट एटले के खरा हृदय की हूँ विश्वास करूँ छू। देट वी शेल ऑल लर्न फ्रॉम देट, के अमे बधा कोई दिवस शीखीशू, कंईक शीखीशू। वी शेल लर्न टू सिंग, शू शीखीशू तो के सिंग एटले के गावानु शीखीशू। वी शेल लर्न टू सिंग एटले गावानु शीखीशू। હું ખરા હૃદયથી એવું ઈચ્છું છું કે હું એવું માનું છું, વિશ્વાસ કરું છું કે અમે કોઈ દિવસ ગીત ગાવાનું શીખીશું. તો આ જે એક્ટિવિટી છે એને આપણે જોઈ યુનિટ થ્રી, એ તમારે પાકી કરવાનું છે. પોયમ છે એ તમને ખબર છે કે એક્ઝામમાં પૂછાય છે. હવે આપણે જોઈએ યુનિટ ફોર, વોચ યોર વોચ. એમાં એક્ટિવિટી વન, તો આ પણ એક રાઇમ આપેલી છે. તો એ પણ શું છે, આ જે જે હું તમને કહું છું રાઇમ પોયમ એ બધી તમારે પાકી કરવાની છે. એ બને તો એક વાર લખો, વાંચો, પહેલી કયા લખાવો તે પણ સાથે લખતા જાઓ, કે જેથી કરીને જ્યારે કોઈ એક્ઝામ લેવાય તો એ તમે એમાં લખી શકો. તો આ પણ તમારે પાકી કરવાની છે. શું લખ્યું છે જુઓ, ધ ટાઉન ક્લોક સે સિક્સ ઓ ક્લોક. ટાઉન ક્લોક એટલે શું થાય, તો કે તમે જોયું હશે શહેરની ઘડિયાળ, કે તમે કંઈ જોયું હશે કે ટાવર હોય છે લાંબો મોટો એમાં ઘડિયાળ હોય છે. અને ચિત્રમાં પણ તમને એક દર્શાવે છે કે ટાવર અને એની અંદર જે વચ્ચે ઘડિયાળ આપેલી હોય છે આપણે એને કહીએ કે ટાવર, બરાબર છે. તો એ ટાઉન ક્લોક છે સિક્સ ઓ ક્લોક, કે એ ટાઉન ક્લોક છે શહેરની જે ઘડિયાળ છે એ શું કહે છે, તો કે છ વાગ્યા છે. ધ કિચન ક્લોક છે એટ ઓ ક્લોક. કિચન એટલે કે રસોડું, રસોડામાં જે ઘડિયાળ છે તે શું કહે છે, કે આઠ વાગ્યા છે. કિચન ડેડી વોચ છે સેવન ઓ ક્લોક. પપ્પાની જે ઘડિયાળ છે, પિતાની ઘડિયાળ, એ એમ કહે છે કે કેટલા વાગ્યા છે, તો કે સાત વાગ્યા છે. વોચ એટલે પણ ઘડિયાળ. આઈ હોપ આઈ વોન્ટ બી લેટર, મને હોપ એટલે કે આશા, મને આશા છે કે આઈ વોન્ટ બી લેટર. વિલ નોટ થયું વોન્ટ, કે હું લેટ એટલે કે મોડી થઈશ નહીં. મમ્મી સે ધેટ વન ઇઝ પાસ્ટ એન્ડ વન ઇઝ વન અવર લેટ. મમ્મીએ કહ્યું કે વન ઇઝ પાસ્ટ એટલે કે એક જે છે પાસ્ટ એટલે કે વીતી જવું, એન્ડ વન ઇઝ વન અવર લેટ અને એક કલાક છે તું શું છે, તો કે લેટ એટલે કે મોડું થવું. વન ઇઝ રાઇટ અબાઉટ વીચ ઇઝ ધીસ આઈ રિયલી ડુ નોટ નો. વન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ, આમાંથી ઘડિયાળ કઈ સાચી છે એ વિચ ઇઝ ઇટ એટલે કે એ કાંઈ ખબર નથી. આઈ રિયલી ડુ નોટ ગેટ, મને એ કાંઈ ખબર નથી. કેમ કે ટાઉન ક્લોક પણ કેટલા વાગ્યા છે, છ વાગ્યા છે. કિચનની જે ઘડિયાળ છે તેમાં કેટલા વાગ્યા છે, તો કે આઠ વાગ્યા છે. પછી પિતાજીની જે ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે, તો કે સાત વાગ્યા છે. મને આશા છે કે હું મોડી હોઈશ નહીં, પણ મમ્મીએ શું કીધું કે તું એક કલાક લેટ છો. વન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ, પણ એવું શું છે
ખબર નથી કે કઈ ઘડિયાળ સાચી છે. હવે છે તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ટેલિંગ વોચ. તો અહીંયા જુઓ, ટેબલ એક આપ્યું છે, એમાં શું છે? ટાઉન ક્લોક, કિચન ક્લોક અને ટેલિંગ વોચ. હવે છે શોર્ટ હેન્ડ એટલે કે અવર હેન્ડ, જે કલાકનો કાંટો હોય છે તે, અને મિનિટ હેન્ડ એટલે કે લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો. તો ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા છે? તમને બધાને ખબર છે કે સિક્સ. તો ક્યાંથી લખવાનું? શોર્ટ હેન્ડમાં લખવાનું એટ સિક્સ. શું લખવાનું શોર્ટ હેન્ડમાં? કે એટ સિક્સ. અને મિનિટ હેન્ડ છે એમાં તો લખેલું છે કે કેટલા વાગ, અને મિનિટ હેન્ડ છે જે લાંબો કાંટો ક્યાં છે? તો કે એટ ટ્વેલ્વ, બાર ઉપર. એ જ રીતે કિચન ક્લોક છે, તો કિચનની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો તમને અહીંયા તમે જોઈ શકો છો કે આઠ વાગ્યા છે. તો શું લખવાનું? એટ એટ. આવી રીતે લખવાનું. અને બાજુમાં શું છે? મિનિટ કાંટો જે છે લોંગ હેન્ડ, એ ક્યાં છે? તો કે ટુ ટ્વેલ્વ, અથવા તો ઉપર લખ્યું છે ને કે એટ ટ્વેલ્વ. પછીનું છે ડેરિંગ વોચ, તો ડેરિંગ વોચમાં કેટલા વાગ્યા છે? તો કે સેવન. તો શું લખવાનું? એટ સેવન. અને બાજુમાં મિનિટ કાંટો લખવાનો એટ ટ્વેલ્વ. તો આ ખાનામાં એક ટેબલ ઉભવાનું છે. પછીની હવે એક્ટિવિટી આપણે જોઈએ. એક્ટિવિટી ટુ, વાંચો અને વજવો. ધ સ્પેરો સ્વિંગ, સ્પેરો એટલે કે ચકલી. જે તમે જોઈ હશે અત્યારે કે ચકલી છે તે આપણે પ્રદેશમાં ખૂબ ઓછી જોવા મળે છે, પણ અહીંયા કોઈ ચકલીની વાત થાય છે. તો તમે જોઈ શકો ઘડિયાળમાં જે અલાર્મ ક્લોક વાગે તો ચકલી જેવું હોય છે, પક્ષી ચકલી, એ અંદર બહાર થતી હોય છે જે ઘડિયાળની અંદર. તો અહીંયા એની વાત કરી છે. જો અહીંયા શું લખ્યું છે? ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બાજાર ઇઝ વેરી ઓલ્ડ. જે ટાવર ક્લોક છે જૂના બજારમાં, જે બજાર છે એમાં જે ટાવર ક્લોક છે તો એ કેવી છે? તો ખૂબ જ ઓલ્ડ એટલે જૂની. ઓલ્ડ એટલે શું થાય? જૂની. ટાવર ક્લોક છે ખૂબ જ જૂની છે. ઓલ ધ થ્રી હેડ ઓફ ધ ક્લોક ફોરડ વન ડે. એક દિવસ ત્રણે ત્રણ તેના કાંટા કયા હોય? તો કે મિનિટ કાંટો, પછી સેકન્ડ કાંટો અને કલાક કાંટો. ત્રણે ત્રણ જે તે એના હાથ કહેવાય ઘડિયાળના, એ ત્રણે ત્રણ હાથ છે તે દિવસ ક્વોરલ એટલે કે ઝઘડો કરવો. પણ હું પણ કાંઈ
ધીમે ધીમે ચાલતો નથી, લોંગ હેન્ડ એટલે અહીંયા છે મિનિટ કાંટો, અને થીન હેન્ડ એટલે જેમાં બગડે તો નાનો કાંટો આવે છે કલાક કાંટો, અહીંથી જે નાનો કાંટો આવે છે કહેવાય છે તો કે થીન હેન્ડ. તો ધ થર્ડ હેન્ડ નોડે ધ થીન હેન્ડ સે યુ ઓલ રન આફ્ટર મી. થીન હેન્ડ છે, ધ થર્ડ હેન્ડ છે તે નોડેડ એટલે કે એ બધા શું કરે છે કે એ ખીજાઈ જાય છે અને શું કહે છે ધ થીન હેન્ડ સે, જે થીન હેન્ડ છે તે શું કહે છે યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા જે છે એ તો તમે બધા મારી પાછળ પાછળ ભાગો છો. ધ લોંગ હેન્ડ સે યુ નો આઈ હેવ માય વન સ્પીડ, એટલે લાંબો કાંટો જે છે એ એમ કહે છે કે નહીં હું તો ઓન સ્પીડ એટલે કે હું તો મારી જ જે સ્પીડ છે ઝડપ છે તેને જ હું મારી રીતે હું ચાલું છું. ધ શોર્ટ હેન્ડ સે નથી, ધ થીન હેન્ડ ટિકટો, એટલે શોર્ટ હેન્ડ છે તે કંઈ બોલતો નથી. ધ થીન હેન્ડ ટિકટો આઈ એમ યુઝફુલ ઇન સાઇન્સ એન્ડ સ્પોર્ટ, ધ થીન હેન્ડ છે જે મિનિટ કાંટો ફટાફટ ભાગતો હોય છે તો તમને ખબર હશે કે સાયન્સ અને સ્પોર્ટ, સ્પોર્ટની રમતમાં ખબર હોય તો મિનિટ કાંટો દેખાડે છે કે એક મિનિટમાં એને જે કોઈ ગોલ કરવાનો હોય છે કે કોઈ રમત હોય છે દોડવાનું હોય છે તો એમાં એક મિનિટમાં કેટલું દોડી શકો છો, કેટલું તમે કયા શું કહેવાય કે કંઈક એવો કોઈ ગોલ હોય તો એને તમે કઈ રીતે રમી શકો છો. તો એવું કહે છે આઈ એમ યુઝફુલ, હું ઉપયોગી, યુઝફુલ એટલે કે ઉપયોગી છું સાયન્સ એન્ડ સ્પોર્ટમાં, તો વિજ્ઞાન અને રમતમાં હું ખૂબ જ ઉપયોગી છું, યુઝફુલ એટલે કે ઉપયોગી. ધ લોંગ હેન્ડ ટિકટો આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું.
बॉडी के लिए ध्यान आपको ही लुक अप टू सेट इट रीच टू वॉच એને જોયો કે એની જે રીચ ટુ વોચ એટલે કાંડા ઘડિયા કે તેણે જોયું કે તેની જે કાંડા ઘડિયા છે તે આવી રીતે બંધ પડી જાય છે આવી રીતે જે કાંટા છે તે આવી રીતે ઝગડતા હોય છે એવો આપણે પાક જોયો ઘડિયાની ઘડિયાળ ક્યારે કંઈ બોલે એના કાંટા કંઈ બોલે છે ઝઘડે છે ના પણ અહીંયા એવી રીતે એક વાર્તા આપી છે કે ત્રણે ત્રણ કાંટા ઝઘડતા હોય છે આ કે નાનો કાંટો કહે છે કે હું બધાથી ઝડપથી ચાલું છું તો મોટો કાંટો છે કે હું મારી રીતે ચાલું છું હું ખૂબ જ મહત્વ ધરાવું છું એવી રીતે ઘડિયાળના જે કાંટા હોય છે તે વાતચીત કરતા હોય છે તો કાંજીભાઈ છે તેના કાંડા ઘડિયાળ રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ જે ઘડિયાળ તેને કાંડામાં પહેરેલી હોય છે તેમાં તેનું ધ્યાન જાય છે અને તે જુએ છે હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી તેણે મ્યુનિસિપાલિટી નગરપાલિકામાં તેણે જાણ કરી તો અહીંયા જુઓ કેવો બનશે તો કે રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ અધિકારી પાસે ફરિયાદ કરવા ગઈ કેમ તમે હવે તો કઈ ઘડિયાળ આવી ગઈ હતી તો કે ડિજિટલ ઘડિયાળ આવી ગઈ હતી તો એ અધિકારીને
क्या छे वेर से आई शिफ्ट सिंग एंड प्ले हूँ क्या बैठीस अने सिंग एंड प्ले हूँ क्या बैठीस अने गाइस तो अहीं सिंग एटले टीचर ते आपने
કરું કરી તો અત્યારે જે મેં તમને સ્પેલિંગ લખાવ્યા છે તમારે લખવાના છે, સાથે સાથે વર્કશીટ જે આવે છે એ પણ પૂરી કરવાની છે. તારા અક્ષરે હોવી જોઈએ વર્કશીટ, પાર્ટ 1, 2, 3 કમ્પ્લીટ પાકા હોવા જોઈએ. પછી જ્યારે બીજી કોઈ આ પાર્ટ પૂરો થશે એટલે વર્કશીટ નીકળશે, જ્યારે પછી બધો કોર્સ પૂરો થશે ત્યારે તો ગમે એમાંથી ગમે પ્રશ્ન કાઢીને મૂકીશ. તેથી ચાર પાર્ટ તૈયાર હોવા જોઈએ. ખરું.